સુરતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજ હવે વિશેષ શૈક્ષણિક સુવિધાઓ ઉભી કરવા તરફ આગળ વધી રહ્યો છે. ઉચ્ચ અભ્યાસ કરતી યુવા પેઢીને કારકિર્દી ઘડતર માટે સુવિધા, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા સુરતમાં 200 કરોડના ખર્ચે સુવિધાયુક્ત હોસ્ટેલ સંકુલ નિર્માણ કરવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો સંકલ્પ છે. ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ભૂમિપૂજન થતાં હવે સંકલ્પ સાકાર થશે. પ્રથમ સોપાનમાં 5,500 ચોરસવાર જમીનમાં 70 કરોડના ખર્ચે 3,00,000 ચોરસ ફૂટનું બાંધકામ થશે, જેમાં શ્રીમતી જમનાબેન છગનભાઈ ગોંડલિયા વિદ્યાર્થી ભવન અને શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિ ભવન કાર્યરત થશે. સીએ, સીએસ કે સીએમએ જેવી વ્યવસાયિક કારકિર્દી ઘડવા માટેની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માટે ઉપરાંત જીપીએસસી, યુપીએસસી, બેન્કિંગ કે સરકારી નોકરી મેળવવા આપવી પડતી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હવે સુરતમાં કામરેજ રોડ ઉપર હોસ્ટેલ સંકુલનું નિર્માણ થશે, જેમાં 1,000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ઉપરાંત પુસ્તકાલય, વાંચનાલય, ઈ લાયબ્રેરી અને કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર અને 100 વ્યક્તિઓ રહી શકે તેવું અતિથિ ભવન અને 500 બેઠકવાળું કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ પણ ખરું. તમામ સુવિધાઓ સાથેના આ હોસ્ટેલ પ્રોજેક્ટની ગરિમા વધારશે સરદાર સાહેબની પ્રતિમા. હોસ્ટેલના બીજા સોપાનમાં વાલક ગામ તળની 2,500 ચોરસવાર જમીનમાં 1,75,000 ચોરસ ફૂટનું બાંધકામ થશે, જેમાં 500 બહેનોની હોસ્ટેલ, 1,000 દીકરીઓ વાંચવા આવી શકે તેવું વિશાળ વાંચનાલય, બહેનોને રોજગારલક્ષી તાલીમ સહિત તમામ સહકાર આપવા નારી શક્તિ કેન્દ્ર અને 500 કમ્પ્યુટર સાથે મોટી કમ્પ્યુટર લેબ નિર્માણ થશે. બહેનોની હોસ્ટેલમાં સરદાર સાહેબની દીકરી મણિબેન પટેલની પ્રતિમા નવી પેઢીને સંસ્કાર અને પ્રેરણા આપશે. તો આ છે સૌરાષ્ટ્ર પટેલ સમાજનું સ્વપ્ન, જે સર્વોના સહકારથી થશે સાકાર.